ડાબી જિલ્લામાં આગામી 29 મે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ડોલવણ પોલીસ લાઇનનું વર્ચ્યુઅલના માધ્યમથી ઉદ્ઘાટન કરાશે, જેમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, મંત્રી મુકેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત. તો ડાબી જિલ્લામાં આગામી 29 મે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ડોલવણ પોલીસ લાઇનનું વર્ચ્યુઅલના માધ્યમથી ઉદ્ઘાટન કરાશે, જેમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, મંત્રી મુકેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તો નવા પોલીસ હેડક્વાર્ટરમાં હેડક્વાર્ટર બિલ્ડિંગ, કોતરૂમ, એમટી સેક્શન, બેન્ડ સ્ટોર, અશ્વદળ વિભાગ, હોર્સ રાઇડિંગ સ્કૂલ, હોર્સ ટેબલ, માઉન્ટેડ ઓફિસ અને પરેડ ગ્રાઉન્ડનું નિર્માણ કરાશે. તો સમગ્ર કાર્યક્રમની માહિતી તાપી જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે. આગામી રવિવાર તારીખ 29 મે 2022ના રોજ ભારત દેશના માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનાઓ ગુજરાતની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાત દરમિયાન ખેડા ખાતેથી સમગ્ર રાજ્યની અંદર જેટલા નવનિર્મિત પોલીસ મકાનો બનેલા છે એનું વર્ચ્યુઅલ લોકાર્પણ થનાર છે. આ લોકાર્પણમાંના ભાગરૂપે વ્યારા જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર અને ડોલવણ પોલીસ સ્ટેશનની પોલીસ લાઇનનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને મકાનોના ઉદ્ઘાટન કાર્યક્રમ પોલીસ મુખ્યમથક વ્યારા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ આયોજનની અંદર વર્ચ્યુઅલી અમિતભાઈ શાહ સાહેબનાઓ ખેડા ખાતેથી અહીંયા ઉદ્ઘાટન કરશે અને અહીંયા ઉદ્ઘાટન પ્રોગ્રામમાં તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી, સાંસદશ્રી, અન્ય પદાધિકારીઓ, જિલ્લા વહીવટતંત્ર અને બીજા અનેક લોકોની ઉપસ્થિતિમાં અહીંયા ફિઝિકલી આ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ હેડક્વાર્ટર અને ડોલવણ પોલીસ લાઇનનું ઉદ્ઘાટન સમારંભ આયોજિત કરવામાં આવ્યો છે. આ બંને જે મકાનોનું ઉદ્ઘાટન થનાર છે એની ટૂંકમાં વિગત આપું તો આ કુલે બંને મકાનો એકંદરે સાથે મળીને લગભગ 12.5 કરોડ જેટલી કિંમતના કામોનું ઉદ્ઘાટન થનાર છે, જેમાં પોલીસ મુખ્યમથક છે. પોલીસ મુખ્યમથકની અંદર પરેડ ગ્રાઉન્ડ, એમટી સેક્શન, અશ્વદળનું ગ્રાઉન્ડ, ડોગ સ્કવોડનું ગ્રાઉન્ડ, બેન્ડ યુનિટ, કોતરૂમ વગેરે વગેરે જેવી સગવડો છે, જે તાપી જિલ્લા પોલીસનું મુખ્યમથક બનશે અને ઉદ્ઘાટન થયા બાદ કાર્યરત આ મકાન કાર્યરત કરવામાં આવશે અને તેની અંદરથી પોલીસ, જિલ્લા પોલીસનો તમામ એડમિનિસ્ટ્રેશન અને વહીવટ આ મુખ્યમથક ખાતેથી કરવામાં આવશે. આ મુખ્યમથક સાથે ડોલવણ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓના રહેવા માટેના 32 મકાનો અને થાણા ઇન્ચાર્જ તરીકે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય એમનું એક મકાન એમ કરી અને 32+1 એવા ખૂબ સારી સુવિધાવાળા આવાસ નવનિર્મિત થયેલા છે તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. અને આ ઉદ્ઘાટન થયા બાદ ડોલવણ પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીને આ આવાસમાં રહી અને ખૂબ સારી સગવડ મળી રહેશે. વિડિયો રિપોર્ટ લાઇવ 24 ન્યૂઝ.